Hello, good morning students. કેમ છો? બધા મજામાં છો? Yes, exam finish થઈ ગઈ છે. Regular studies તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. Okay. Last lecture માં આપણે 9મા chapter જે બેઝિક હતું એ વસ્તુ મેં તમને બતાવી દીધી છે. Okay. એના પછી આપણે પ્રકરણ સ્વાધ્યાય નવ ના અમુક દાખલાઓ પણ જોયા હતા. Okay. Now, ઝડપથી આપણે આ 9મું chapter જે છેલ્લું છે આનું પ્રકરણ સ્વાધ્યાય એ વસ્તુ ફિનિશ કરવાનો પ્રયત્ન આપણે કરીએ. Okay. બધા દાખલાઓ મેં તમને કીધું છે, સમજવાના છે, કઈ રીતે થાય છે વસ્તુ આપણે જોવાની છે. નવું કઈ નથી, અઘરું પણ કઈ નથી, સરળ જે વસ્તુ છે, બેઝિક જે કન્સેપ્ટ છે કે જે પ્રમાણે સ્ટેટમેન્ટ આપ્યું છે એ પ્રમાણે લખતું જવાનું છે અને આપણે વસ્તુઓ શોધવાની છે, બીજું કઈ જ નથી. ઓકે, જોઈએ આપણે. આમાં મેં એક 12મો દાખલો મેં લખ્યો છે, વાંચીએ પછી એ આપણે કરવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ના અહીંયા સમાંતર શ્રેણીના પ્રથમ ચાર પદોનો સરવાળો 56 છે, તેના છેલ્લા ચાર પદોનો સરવાળો 112 છે, તેનું પ્રથમ પદ 11 છે, તો પદોની સંખ્યા 16. યસ, અહીંયા આપણને પહેલા તો મેં તમને કીધું પ્રમાણે જોવાનું શ્રેણી કઈ આપેલી છે, તો શ્રેણી અહીંયા આપેલી છે સમાંતર શ્રેણી. સમાંતર શ્રેણીના બે મુખ્ય પરિમાણો કયા? પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત બી. આ બે વસ્તુ હોય તો આપણે ઘણી બધી વસ્તુઓ શોધી શકીએ છીએ. ઓકે, ના એટલે આપણે અહીંયા ધારી દેવાનું એ અને ડી. એના સિવાય અહીંયા પ્રથમ ચાર પદોનો સરવાળો આપ્યો છે, છેલ્લા ચાર પદોનો સરવાળો આપ્યો છે અને પ્રથમ પદ એટલે કે એ પણ આપી દીધું છે. ઓકે, એટલે અહીંયા ધારો સમાંતર શ્રેણી પ્રથમ પદ એ તથા સામાન્ય તફાવત ડી છે તથા અહીંયા આપણને આપી દીધું છે એ ઇઝ ઇક્વલ ટુ 11 આપણને આપી દીધું છે. યસ, જો સમાંતર શ્રેણી પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી હોય તો યસ એના પદો એ પ્લસ ડી, એ પ્લસ ટુ ડી, એ પ્લસ ડી પ્રમાણે લખાશે. તો યસ અહીંયા આપણને યસ માટે વ્યાપક પદ એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી. યસ, અહીંયા પ્રથમ ચાર પદોનું સરવાળો 56 આપ્યું છે એટલે કે એનો અર્થ એ વન પ્લસ એ ટુ પ્લસ એ થ્રી પ્લસ એ ફોર ઇઝ ઇક્વલ્સ ટુ 56 આપેલું છે. ના, આના પ્રમાણે જોઈએ એ વન બરાબર શું થશે? એ પ્રથમ પદ એ, યસ એ ટુ એ પ્લસ ડી, એ થ્રી એ પ્લસ ટુ ડી, એ ફોર એ પ્લસ થ્રી ડી ઇઝ ઇક્વલ ટુ 56. ના, એ ચાર વખત એટલે આ થઈ ગયું 4a, ડી 3 ને 3 6d બરાબર 56 એ આપણને આપેલું છે. યસ, અહીંયા એ બરાબર 11 પ્લસ 6d ઇઝ ઇક્વલ્સ ટુ 56 આપણને મળશે. અહીંયા 44 પ્લસ 6d ઇઝ ઇક્વલ્સ ટુ 56. 54 માઇનસ 44 એટલે 12 થશે, 6d બરાબર પદોની સંખ્યા શોધવાની છે. છેલ્લા ચાર પદોનો સરવાળો 112 આપ્યો છે, પણ છેલ્લા ચાર પદોની સંખ્યા કેટલી છે એ તો આપણને ખબર નથી, એ આપણે શોધવાનું છે. જે પ્રથમ ચાર પદ એટલે કે આનું અંતિમ પદ આપણે યસ છેલ્લા ચાર પદોનો સરવાળો એટલે કે આ સાંજ શ્રેણી છે એટલે કે એનમું પદ એનું અંતિમ પદ થાય. એટલે યસ અંતિમ પદ એનમું હોય તો એના આગળનું એ એન માઇનસ વનમું પદ એના આગળનું એન માઇનસ ટુમું નથી. યસ, એટલે કે અહીંયા બીજું જે આપણને આપ્યું છે અંતિમ પદ અંતિમ ચાર પદ એટલે યસ અહીંયા વ્યાપક પદ એટલે અંતિમ પદ કહેવાય, આપણે એને કહીએ છીએ એલ દ્વારા પણ દર્શાવીએ છીએ. એટલે આ આપણનું અંતિમ પદ છેલ્લા ચાર પદ એટલે એના આગળનું પદ એન માઇનસ વન નું પદ હોય એટલે યસ એ એન માઇનસ વન પ્લસ એ એન માઇનસ ટુ પ્લસ એ
n માઈનસ 3 આ અંતિમ ચાર પદોનો સરવાળો એ આપણને આપ્યો છે 112. યસ, આના પ્રમાણે જ હવે આપણા પાસે a અને d બંને આવી ગયું છે, ફક્ત n નો જ પ્રોબ્લેમ રહેશે, એ પણ આપણે કરીએ છીએ. યસ, a n બરાબર શું લખાશે? તો આ જ વસ્તુ a પ્લસ n માઈનસ 1 ઇન્ટુ d. n માઇનસ 1 એની જગ્યા n માઇનસ 1 મૂકવાનું. યસ, a પ્લસ n માઇનસ 2 ઇન્ટુ d પ્લસ એ જ વસ્તુ અહીંયા n ની જગ્યાએ n માઇનસ 2 એટલે આ થશે a n માઇનસ 2 a પ્લસ n માઇનસ 3 ઇન્ટુ d પ્લસ યસ n માઇનસ 3 n ની જગ્યાએ n માઇનસ 3 યસ a પ્લસ n માઇનસ 4 ઇન્ટુ d ઇઝ ઇક્વલ્સ ટુ 112. અગેન એ આપણે જોઈએ તો એ એ ચાર વખત એટલે આપણને 4 a મળશે. d બધા માંથી સામાન્ય નીકળશે એટલે કૌંસમાં લખાશે આપણા પાસે n માઇનસ 1 પ્લસ n માઇનસ 2 પ્લસ n માઇનસ 3 પ્લસ n માઇનસ 4 d ઇઝ ઇક્વલ્સ ટુ 112. 4 a n ચાર વખત એટલે આ 4 n માઇનસ યસ અહીંયા 6 માઇનસ 10 d ઇઝ ઇક્વલ્સ ટુ 112. ઓકે, એક સામાન્ય નીકળતું પેલા સામાન્ય કાઢી લઈએ એટલે સરળ થાય. 4 એ આમાંથી 2 સામાન્ય નીકળશે, 2 n માઇનસ 1 માઇનસ 5 d ઇઝ ઇક્વલ્સ ટુ 112. આખા સમીકરણમાંથી બે સામાન્ય નીકળી જશે એટલે અહીંયા 2 a પ્લસ 2 n માઇનસ 5 ઇન્ટુ d બરાબર બે સામાન્ય એટલે 56. a અને d આપણા પાસે છે, એના મૂલ્યો મૂકવાના છે. a બરાબર 11 એટલે અહીંયા 2 ઇન્ટુ 11 પ્લસ 2 n માઇનસ 5 d ઇઝ ઇક્વલ્સ ટુ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 56. યસ, આપણા પાસે રહેશે અહીંયા 22 એટલે યસ 56 માંથી 22 એટલે થશે 34. ઓકે, એટલે અહીંયા 2 n માઇનસ 5 ઇન્ટુ 2 ઇઝ ઇક્વલ્સ ટુ 56 માઇનસ 22 એટલે કે યસ 34. બેને આ બાજુ લઈ જશું, 2 n માઇનસ 5 ઇઝ ઇક્વલ્સ ટુ 17. પાછળ આ બાજુ લઈ જઈશું, 2 n ઇઝ ઇક્વલ્સ ટુ 22 n બરાબર 11. માટે પદોની સંખ્યા n, જેસ આપણે છેલ્લું પદ n મુ પદ l અંતિમ પદ એ n એટલે n મુ પદ n બરાબર 11 એ પદોની સંખ્યા 11 છે. યસ, એ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. ઓકે, એટલે યસ અઘરા તો કહી જ નથી, યસ થોડું અન્ડરસ્ટેન્ડિંગ જે આપ્યું છે એ પ્રમાણે લખતા જવાનું છે અને એના પ્રમાણે આપણને જવાબ સરળતાથી. યસ, સમાંતર શ્રેણી હોય એ અને ડી મળી જાય તો ઘણી બધી વસ્તુઓ આપણે એના બરાબર શોધી શકીએ છીએ. એ જ વસ્તુ મેઇન હોય છે, બીજું કંઈ નથી હોતું. ઓકે, સો જસ્ટ આ લખી લો, આપણે આગળ બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો દાખલો લખ્યો છે, 13 દાખલો, ખૂબ જ સરળ દાખલો છે. યસ, અહીંયા પદોના ઓબ્ઝર્વેશન પરથી, નિરીક્ષણ પરથી જ આપણે આ જવાબ પર આવી શકીશું. ઓકે, વાંચીએ છે કેવી રીતે કરવાનું છે જોઈએ. જો a પ્લસ bx છેદમાં a માઇનસ bx બરાબર b પ્લસ cx છેદમાં b માઇનસ cx ઇઝ ઇક્વલ્સ ટુ c પ્લસ bx છેદમાં 6 માઇનસ bx જ્યાં x ઇઝ નોટ ઇક્વલ્સ ટુ 0 એટલે કે x શૂન્ય નથી, તો એટલે કે આપણને આ વસ્તુ આપેલી છે, તો સાબિત કરો કે a b c અને d સમગુણોત્તર શ્રેણીમાં છે. ઓકે, અહીંયા આપણે એ બી સી ડી સમગુણોત્તર શ્રેણીમાં છે. યસ, કોઈ પણ પદોને સમગુણોત્તર શ્રેણીમાં ક્યારે કહેવાય? તો એમાં ક્રમિક પદોનો ગુણોત્તર સમાન હોય. એટલે કે અહીંયા જો આપણે એવું બતાવી દઈએ કે બી બાય એ બરાબર સી બાય બી બરાબર ડી બાય ઈ, યસ, ક્રમિક પદોનો ગુણોત્તર આ ત્રણે ત્રણ ગુણોત્તર જો સમાન છે એવું બતાવી દઈએ, કે બી બાય એ ઇઝ ઇક્વલ્સ ટુ સી બાય બી ઇઝ ઇક્વલ્સ ટુ ડી બાય સી એવું બતાવી દઈએ, તો એ બી સી ડી સમગુણોત્તર શ્રેણીમાં છે એવું આપણે બતાવી શકીએ. ઓકે, એના માટે આપણે ઉપયોગ શું કરવાનો છે? તો કે આપણને આ વસ્તુ જે આપેલી છે એનો ઉપયોગ કરવાનો છે. અહીંયા પદોનું નિરીક્ષણ કરો, દરેક પદોમાં અહીંયા જોઈએ ઉપર જે પદો છે એ જ છે, ફક્ત ફરક શું છે?
અહીંયા સરવાળો છે ને બાદ બાકી એ જ વસ્તુ છે. અહીંયા ઉપર જે છે એ નીચે છે. યસ, આવી રીતે અંશ અને છેદમાં સમાન પદો હોય અને યસ ખાલી સરવાળાનું બાદ બાકી એવું ફેરફાર થતો હોય, એક જ હથિયાર તમારા પાસે, યોગ વી. યસ, યોગ વિયોગ કરશો તો યસ તમારો એકદમ સરાજ છે, એ જ વસ્તુઓ આવી જશે. યસ, કેવી રીતે અહીંયા બતાવ. ઓકે, અહીંયા પદોના નિરીક્ષણ પરથી જ તમને ખબર પડે. અહીંયા બી પ્લસ સી એક્સ, બી માઇનસ સી એક્સ, સી પ્લસ બી એક્સ, સી માઇનસ બી એક્સ. ઓકે, એ સમાન પદો છે, ફક્ત સરળ બાદ બાકી છે. એટલે અહીંયા યોગ વિયોગ કરતા, યોગ વિયોગ એટલે કે યસ આમાં આ બંને નો સરવાળો, આ બંને બાદ બાકી, આ બંને સરવાળો બાદ બાકી. ઓકે, યોગ યોગ એટલે આ રીતે હોય. સપોઝ એક્સ વાય ને પી ઇઝ ઇક્વલ ટુ પી ક્યુ હોય, અને યોગ યોગ એટલે કે એક્સ પ્લસ વાય છેદમાં એક્સ માઇનસ વાય, પી પ્લસ ક્યુ છેદમાં પી માઇનસ ક્યુ. યસ, આપણે આગળના ધોરણમાં ભણી ગયા છીએ. યસ, આ જ વસ્તુ અહીંયા કરી નાખવાનું. એક્સ વાય, યસ, પી ક્યુ, યસ, દરેક હું તમે કરી શકો છો, કોઈ પ્રોબ્લેમ નહીં. સમાન લખાશે. અહીંયા શું થશે, આમાં એ પ્લસ બી એક્સ પ્લસ એ માઇનસ બી એક્સ, એક્સ છેદમાં એક્સ પ્લસ વાય, આમાં એક્સ માઇનસ વાય, એટલે કે એ પ્લસ બી એક્સ માઇનસ, માઇનસ એટલે ચિહ્ન બદલાશે, માઇનસ એ પ્લસ બી એક્સ. એ જ વસ્તુ અહીંયા બી પ્લસ સી એક્સ પ્લસ બી માઇનસ સી એક્સ, એ છેદમાં આ બંનેનો તફાવત, એટલે કે બી પ્લસ સી એક્સ માઇનસ, એટલે કે આ ચિહ્ન બદલાશે, માઇનસ બી પ્લસ સી એક્સ. યસ, એ જ વસ્તુ અહીંયા સી પ્લસ બી એક્સ પ્લસ સી માઇનસ બી એક્સ. ઓકે, ના અહીંયા આ બંને બાદ બાકી, એટલે કે સી પ્લસ બી એક્સ માઇનસ સી પ્લસ બી એક્સ. ઓકે, ના અંશમાં જોઈશું તો આ બી એક્સ બી એક્સ કટ થશે, આપણા પાસે રહેશે ટુ એ છેદમાં એ એ કટ થશે ટુ બી એક્સ. ઓકે, સેમ વે અહીંયા સી એક્સ સી એક્સ કટ, એટલે આ રહેશે ટુ બી, અહીંયા બી બી કટ, આપણા પાસે થશે અહીંયા ટુ સી એક્સ. ઓકે, ના એ જ રીતે અહીંયા ટુ સી, અહીંયા સોરી સી સી કટ થશે ટુ બી એક્સ. યસ, હવે આપણા પાસે અગેન ટુ 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 આ કટ થશે, આપણા પાસે શું બાકી રહેશે, એ છેદમાં બી એક્સ ઇઝ ઇક્વલ ટુ બી અપર સી એક્સ ઇઝ ઇક્વલ ટુ સી અપર બી એક્સ. આ વસ્તુ રહી. અહીંયા પાછું આપણને કીધું છે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, છેદમાં ત્રણેયમાં એક્સ એક્સ છે, એક્સ ઇઝ નોટ શૂન્ય સંખ્યા છે, તો યસ એ પણ કપાઈ જશે. અહીંયા આપણે લખી શકીશું એ બાય બી ઇઝ ઇક્વલ ટુ બી બાય સી ઇઝ ઇક્વલ ટુ સી બાય ડી, કારણ કે એક્સ ઇઝ નોટ ઇક્વલ ટુ ઝીરો, યસ એને આપણે કાઢી શકીએ છીએ સામાન્ય નિરીક્ષણ ત્રણેયમાંથી. ઓકે, ના એ બી સી ડી ને સંપૂર્ણ શ્રેણીમાં બતાવવું હોય આપણે શું બતાવવું પડે, બી બાય એ બરાબર સી બાય ડી, બી ઇઝ ઇક્વલ ટુ ડી બાય સી, એ વસ્તુ બતાવવું પડે. અહીંયા શું છે, એનાથી ઉલટું છે, બધાના વ્યસ્ત લઈ ગયો. અહીંયા માટે અહીંયા બી બાય એ સી બાય બી ડી બાય સી, યસ બી બાય એ ઇઝ ઇક્વલ ટુ સી બાય બી ઇઝ ઇક્વલ ટુ ડી બાય સી આવી ગયું. માટે એ બી સી ડી સમગુણોત્તર શ્રેણી છે. સમગુણોત્તર શ્રેણી એટલે કે એ ક્રમિક પદોનો જે ગુણોત્તર છે એ સમાન રહેવો જોઈએ. અહીંયા ક્રમિક પદો એબી સી ડી માં બી બાય એ બરાબર, એટલે એ ગુણોત્તર થયો, બીજો ગુણોત્તર સી બાય બી, સ્થળનો ગુણોત્તર સમાન થવો જોઈએ ડી બાય સી. આ વસ્તુ છે, સ્થળ અહીંયા સમાન બતાવે છે, આ સમગુણોત્તર શ્રેણીમાં છે. યસ, આ એક પૂછ્યું. ઓકે, યસ
અટપટો લાગે પણ ખરેખર નથી હોતો. યસ પદોનું નિરીક્ષણ કરો ને યસ. આવું યોગ વિયોગ આપણે આગળના એક બે દાખલામાં કર્યું પણ છે આપણે. ઓકે, તો એ જ વસ્તુ અહીંયા એ જ કન્સેપ્ટ અહીંયા એપ્લાય કરવાનો છે, બીજું કઈ જ નથી. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન, આઈ એમ રાઇટિંગ નેક્સ્ટ એક્ઝામ્પલ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં બીજો 14મો એક્ઝામ્પલ લખ્યો છે. વાંચી જે પ્રમાણે આપ્યું છે એ પ્રમાણે કરતા જઈએ, બીજું કઈ જ નહીં કરવાનું. જો સંબોધ શ્રેણીના પ્રથમ એન પદોનો સરવાળો એસ, અહીંયા સંકેત આપ્યો છે, ગુણાકાર એટલે કે પ્રથમ એન પદોનો ગુણાકાર પી અને પ્રથમ એન પદોના વ્યસ્ત પદોનો સરવાળો આર હોય તો સાબિત કરો કે પી સ્ક્વેર ઇન્ટુ આર ની એન ઘાત બરાબર એસ ની એન. ઓકે, યસ, કઈ નહીં, અહીંયા જે વ્યાખ્યાયિત કર્યું છે આપણને એસ પી અને આર એ વસ્તુ શું આવે છે શોધીએ. યસ, અહીંયા સમગ્રોધ શ્રેણીના પ્રથમ એન પદો કઈ દીધા છે, શાંત શ્રેણી છે, શાંત શ્રેણી માટે આપણે સરવાળા શોધી શકીશું. ઓકે, સમગ્રોધ શ્રેણી હોય એટલે બે પરિમાણો પ્રથમ પદ અને સામાન્ય ગુણોત્તર આપશે. ધારીએ એના પ્રમાણે એનું વ્યાપક સ્વરૂપ લખીએ ને પછી જે જે વસ્તુ આપણને કીધી છે સંકેતો એ પ્રમાણે આપણે લખીએ. ઓકે, ના ધારો કે સમગુણોત્તર શ્રેણી પ્રથમ પદ, એ શ્રેણી કઈ છે ધ્યાન રાખવું, સમગુણોત્તર છે. સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ તથા સામાન્ય ગુણોત્તર આર માટે સમગુણોત્તર શ્રેણી વ્યાપક સ્વરૂપ એ એ આર એ આર સ્ક્વેર ડેશ 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 એ આર ઇઝ ટુ એન માઇનસ વન એન ઉપર. ઓકે, હવે આપણે જે જે કીધું છે એ સમગ્રોત્તર પ્રથમ એન પદોનો સરવાળો એસ. ઓકે, હવે એસ એના પ્રથમ એન પદોનો સરવાળો એટલે યસ એ પ્લસ એ આર પ્લસ એ આર સ્ક્વેર અપ ટુ એ આર રેઝ ટુ એન માઇનસ વન. ઓકે, યસ, આ સમગ્રોત્તર શ્રેણી છે અને પ્રથમ એન પદનો સરવાળો. જો સમગુણોત્તર શ્રેણીનું પ્રથમ પદ એ હોય અને સામાન્ય તફાવત આર હોય અને પ્રથમ એન પદોનો સરવાળો એટલે કે એ ઇન્ટુ આર ઇઝ ટુ એન માઇનસ વન છેદમાં આર માઇનસ વન, આપણને એક આર એસ મળી ગયું. યસ, અહીંયા ત્રણ ત્રણ વસ્તુ એ અને આર થી જોડાશે. યસ, એના પ્રમાણે પછી આપણે પરિણામ સાબિત કરવાનું છે, બીજું કઈ જ નથી. ઓકે, એ જ થઈ ગયું. ગુણાકાર પી એટલે કે પ્રથમ એન પદોનો ગુણાકાર પી છે એટલે કે આ બધાનો જ ગુણાકાર પી છે. ઓકે, ના પી બરાબર જે રીતે વ્યાખ્યાયિત કરેલું છે, યસ, પદો આ છે એટલે આ થશે એ ગુણ્યા એ આર ગુણ્યા એ આર સ્ક્વેર ડેશ 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 ગુણ્યા એ આર રેઝ ટુ એન માઇનસ વન. અહીંયા આપણે જોઈશું તો એન પદો છે, એન બધા જ પદોમાં એ આવશે એટલે એનો એન વખત ગુણાકાર થાય છે એટલે અહીંયા આપણે લખી શકીશું એ ની એન ઘાત ગુણ્યા આર. અહીંયા આર જોઈશું તો આધાર સમાન થશે, આર ની એક ઘાત બે ઘાત ત્રણ ઘાત એન માઇનસ વન ઘાત, આધાર સમાન હોય ઘાતનો સરવાળો થાય એટલે અહીંયા આર માં શું લખાશે વન પ્લસ ટુ પ્લસ થ્રી ડેશ 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 અપ ટુ એન માઇનસ વન. યસ, અહીંયા ધ્યાન રાખવાનું છે આ એક વત્તા બે વત્તા ત્રણ વત્તા ચાર, યસ, આ પ્રથમ એન માઇનસ વન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે એન એન પ્લસ વન બાય ટુ. પ્રથમ અહીંયા એન માઇનસ વન સુધી છે. પ્રથમ એન માઇનસ વન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો એટલે કે એન એન પ્લસ વન સૂત્રમાં એન ની જગ્યાએ એન માઇનસ વન મૂકવાનું. યસ, એના પ્રમાણે એ રેઝ ટુ એન ઇન્ટુ આર રેઝ ટુ આર થશે એન એન પ્લસ વન બાય ટુ બરાબર એન બરાબર માઇનસ વન બાય ટુ એન માઇનસ વન મૂકવાનું એન માઇનસ વન એન માઇનસ વન પ્લસ વન બાય ટુ. યસ, અહીંયા લખું છું કારણ કે વન પ્લસ ટુ પ્લસ થ્રી ડેશ 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 અપ ટુ એન ઇઝ ઇક્વલ્સ ટુ એન એન પ્લસ વન બાય ટુ આપણે ભણી ગયા છીએ.
અને યસ મેં જયારે લખ્યું ત્યારે મેં તમને કીધું હતું કે આ વસ્તુ આપણે દાખલામાં ડાયરેક્ટલી વારે ઘડે ઘણી વાર આપણે વાપરવાની આવશે. તો યસ અહીંયા આ જ વસ્તુ, તો અહીંયા એન સુધી નથી, એન માઇનસ વન સુધી, અહીંયા એન ની જગ્યાએ મેં એન માઇનસ વન મૂક્યું છે, બીજું કઈ જ નથી. યસ એટલે અહીંયા સાદું સ્વરૂપ આવશે એ રેસ ટુ એન ઇન્ટુ આર રેસ ટુ, અહીંયા આ એન થઈ જશે એટલે એન એન માઇનસ વન બાય ટુ, આ મને મળશે પી. એસ એ અને આર ના સ્વરૂપમાં, પી પણ એ અને આર ના સ્વરૂપમાં. ઓકે, એ જ રીતે ત્રીજી વસ્તુ જે વ્યાખ્યાયિત કરી છે આપણે લખીએ. ત્રીજી વસ્તુ શું વ્યાખ્યાયિત કરી છે? પ્રથમ એન પદોના વ્યસ્ત પદોનો સરવાળો આર, એટલે યસ આના જે એન પદો છે એના વ્યસ્તનો સરવાળો, એટલે કે અહીંયા આર બરાબર આના વ્યસ્ત લેવાનું, વન બાય એ પ્લસ આર, વન બાય એ આર પ્લસ વન બાય એ આર સ્ક્વેર ડેશ 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 વન અપર એ આર રેસ ટુ એન માઇનસ. આ સમગુણોત્તર શ્રેણી છે. યસ, એના જો દરેક પદોનું વ્યસ્ત લેવામાં, આપણે ગુણધર્મોમાં લખ્યું છે, જો આપેલ સમગુણોત્તર શ્રેણીના પ્રત્યેક પદોનું વ્યસ્ત લેવામાં આવે તો જે નવી શ્રેણી બને એવી સમગુણોત્તર શ્રેણીમાં જ હોય. તમે અહીંયા વેરીફાય પણ કરી શકો છો. અહીંયા વન બાય એ આનો ગુણોત્તર લેશો તો વન બાય આર, આનો ગુણોત્તર લેશો તો વન બાય આર જ આવશે. ઓકે, એટલે યસ આ પણ સમગુણોત્તર શ્રેણી જ બનશે. એનું પ્રથમ પદ વન બાય એ, સામાન્ય ગુણોત્તર વન બાય આર, અને પદોની સંખ્યા એન, એટલે યસ આના પ્રથમ એન પદોનો સરવાળો લખ્યો એ પ્રમાણે અહીંયા પ્રથમ એન પદોનો સરવાળો લખાશે. એની જગ્યાએ વન બાય આર અને આર ની જગ્યાએ વન બાય આર થશે, બસ એટલો જ ફરક થશે. એટલે અહીંયા આપણે જોઈએ તો યસ વન બાય એ વન અપોન આર ની એન ઘાત માઇનસ વન છેદમાં વન અપન આર ની એન ઘાત, સોરી વન અપન આર માઇનસ વન. ઓકે, કારણ કે અહીંયા જે પ્રથમ પદ છે, કારણ કે સમગુણોત્તર શ્રેણી પ્રથમ પદ વન બાય એ સામાન્ય ગુણોત્તર વન બાય આર છે. ઓકે, યસ વ્યસ્ત લઈશું તો આ પ્રમાણે આવશે. યસ આનું આપણે સાદું સ્વરૂપ આપીશું તો યસ આમ આપણે વન બાય એ અહીંયા વન અપન આર એસ ટુ એન માઇનસ વન છેદમાં વન માઇનસ આર છેદમાં આર આ વસ્તુ લખી શકીશું આપણે. યસ અહીંયા વન વન માઇનસ આર એસ ટુ એન અપન આર એસ ટુ એન છેદમાં એ વન માઇનસ આર, અને યસ છેદમાં આર. ઓકે ફાઇન, નો પ્રોબ્લેમ. યસ પદોની ગોઠવણી કરીશું તો યસ અહીંયા પદોની ગોઠવણી કરતા આપણને આર ઉપર જશે. ઓકે, વન માઇનસ આર એસ ટુ એન લખાશે છેદમાં એ વન માઇનસ આર અને આર એસ ટુ એન. ઓકે, આ વસ્તુ આપણને મળશે. યસ નો પ્રોબ્લેમ, આટલી વસ્તુ આપણા પાસે થઈ ગઈ. હજુ પણ આપણને સાદું સ્વરૂપ આપવું હશે તો આર ની વન માઇનસ એન. ઓકે, કોઈ વાંધો નહીં, આને રેવા દો. આ આપણને મળી ગયું આર. યસ, હવે આપણને પાસે એસ પી અને આર આ ત્રણ વસ્તુ મળી ગઈ છે. હવે જે સાબિત કરવાનું છે, મુખ્ય સાબિત આપણે કરવાનું છે પી સ્ક્વેર ઇન્ટુ આર એસ ટુ એન બરાબર એસ એસ ટુ એન. યસ, સાબિત કરવાનું હોય તો જે બાજુ વધારે પદો હોય એનામાં મૂકીને આપણે જે સિમ્પ્લિફિકેશન છે એના તરફ આપણે આગળ વધવાનું. અહીંયા ડાબી બાજુ બરાબર લઈશું, એમાં પદો મૂકીશું અને જોઈએ છે શું આવે છે. ઓકે, ના અહીંયા એક આ પરિણામ બે અને આ પરિણામ ત્રણ. ઓકે, ના હવે
ડાબી બાજુ બરાબર પી સ્ક્વેર ઇન્ટુ આર ની એન બરાબર છે. પી સ્ક્વેર એટલે આનો વર્ગ કરીશું, અને વર્ગ એટલે કે એ ની બે એન ઘાત ઇન્ટુ આર, આનો વર્ગ એટલે આ બે કટ થઈ જશે, આર ની એન એન માઇનસ વન આ વસ્તુ મળશે ગુણ્યા આર ની એન ઘાત. ઓકે, જસ્ટ આને થોડું આ બાજુથી લખું જેનાથી આપણે લખી શકીએ. સોરી, અહીંયાથી લઉં છું તો લખી શકાશે પી સ્ક્વેર એટલે કે યસ એ ની બે એન ઘાત ઇન્ટુ આર ની એન એન માઇનસ વન યસ આર ની એન ઘાત. આ આપણા પાસે છે આર આર વન માઇનસ આર એસ ટુ એન છેદ વન એ વન માઇનસ આર આર એસ ટુ એન આખાની એન ઘાત. તો કે ના, હવે આપણે જોઈશું તો અહીંયા એ રેસ ટુ ટુ એન ઇન્ટુ આર રેસ ટુ એન એન માઇનસ વન અહીંયા આની એન ઘાત છે એટલે આર ની એન ઘાત વન માઇનસ આર રેસ ટુ એન ની એન ઘાત છે. પણ યસ આપણે એકચ્યુઅલી છે ને નો પ્રોબ્લેમ, વન માઇનસ વન માઇનસ આર રેસ ટુ એન લેતા ને તો યસ એ વસ્તુ, કારણ કે આર રેસ ટુ એન આવે છે. યસ 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 નો પ્રોબ્લેમ, ચેન્જ કરી શકીશું આપણે, નો પ્રોબ્લેમ. ઓકે ફાઇન, અહીંયા એન ઘાત થઈ ગઈ એની એન ઘાત, અહીંયા વન માઇનસ આર આર રેસ ટુ આની એન ઘાત એ વસ્તુ આપણને મળશે, અને એન ની એન ઘાત આર રેસ ટુ એન સ્ક્વેર. ઓકે, જેટલું સરળ રૂપ અપાય એટલું સરળ સરળ રૂપ આપવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ. ઓકે, ના અહીંયા એ રેસ ટુ ટુ એન એ રેસ ટુ એન છે આ થઈ જશે એ રેસ ટુ એન અહીંયા આર ની એન સ્ક્વેર માઇનસ એન ઘાત આર રેસ ટુ એન વન માઇનસ આર રેસ ટુ એન આખાની એન ઘાત છેદમાં એ રેસ ટુ એન અહીંયા કટ થઈ ગયું વન માઇનસ આર રેસ ટુ એન અને આર રેસ ટુ એન સ્ક્વેર. હજુ પણ આપણે જોઈશું તો એ રેસ ટુ એન અહીંયા આપણે આર રેસ ટુ એન સ્ક્વેર ઇન્ટુ આર રેસ ટુ માઇનસ એન ઇન્ટુ આર રેસ ટુ એન વન માઇનસ આર રેસ ટુ એન આખાની એન ઘાત છેદમાં વન માઇનસ આર રેસ ટુ એન ઇન્ટુ આર રેસ ટુ એન સ્ક્વેર આર રેસ ટુ એન સ્ક્વેર એન સ્ક્વેર કટ થઈ ગયું. આ બંને પણ કટ થઈ જશે, આર એસ ટુ એન આર એસ ટુ એન માઇનસ વન યસ એ માઇનસ એન પ્લસ વન ઝીરો આ બધું કટ થઈ ગયું. બાકી આપણા પાસે બારે રહેશે એ રેસ ટુ એન વન માઇનસ આર એસ ટુ એન આખાની એન ઘાત છેદમાં વન માઇનસ આર ની આખાની એન ઘાત. આ વસ્તુ આપણા પાસે આવી ગઈ, બધાની એન ઘાત છે એટલે આપણે અહીંયા લખી શકીશું. યસ આ ચિંતા તો અહીંયા હું ફિનિશ કરું છું. આની જગ્યાએ આપણે ઇઝ ઇક્વલ્સ ટુ એ વન માઇનસ આર એસ ટુ એન છેદમાં વન માઇનસ આર આખાની એન ઘાત આ વસ્તુ લખાશે. અહીંયા અંશમાંથી માઇનસ વન બહાર કાઢીએ છીએ, છેદમાંથી પણ માઇનસ વન બહાર કાઢીશું, યસ ચિહ્નો બદલાઈ જશે. આ લખાશે એ આર એસ ટુ એન માઇનસ વન છેદમાં આર માઇનસ વન આખાની એન ઘાત. આ વસ્તુ શું છે? આ વસ્તુ બીજું કઈ જ નથી, એસ છે એ ઇન્ટુ આર એસ ટુ એન માઇનસ વન આર માઇનસ વન યસ એસ છે યસ એસ રેસ ટુ એન ઇઝ ઇક્વલ્સ ટુ ચલો. ઓકે, સો જસ્ટ આ રીતનું દાખલો કરવાનો છે. યસ થોડી ગણતરી છે, બીજું કઈ જ નથી. બાકી જે વસ્તુ આપણને આપી છે એ પ્રમાણે જ અહીંયા આપણે કર્યું છે. જસ્ટ આપણે જોઈ લઈશું પાછું, પણ સો ડોન્ટ વરી અબાઉટ ધેટ થિંગ, કોમ્પ્લિકેટેડ નથી. જસ્ટ છેલ્લે ગણતરીમાં આપણે ધ્યાન રાખવાનું છે, એટલું જ છે, બીજું કંઈ નથી. એ આપણે સમગ્રોત્તર શ્રેણીના અન પદોનો સરવાળો એસ કીધો છે, એ એન પદોનો ગુણાકાર આપણને પી કીધો છે, એ એન પદોના વ્યસ્તનો સરવાળો આપણને
આર કીધું છે અને એના માટે આપણે આ વસ્તુ સાબિત કરવાનું છે. ઓકે, એટલે આ બધી વસ્તુને કનેક્ટ કરવા માટે સમુદ્ર શ્રેણી રિલેટેડ છે. ત્રણેય પદો કોઈ એક ચોક્કસ સંખ્યા સાથે આપણે જોડી શકીએ એના માટે આપણે સમુદ્ર શ્રેણી પ્રથમ પદ એને વ્યાપક સામાન્ય ગુણોત્તર આપણે લીધું, એનું વ્યાપક સ્વરૂપ આપણે આ રીતે લખી શકીશું. અમે પ્રથમ એન પદોનો સરવાળો અહીંયા આપણે કીધું છે, એસ એટલે એસ બરાબર આ વસ્તુ થશે. સમુદ્ર શ્રેણીમાં પ્રથમ પદ એ હોય અને સામાન્ય ગુણોત્તર આર હોય તેના પ્રથમ એન પદનો સરવાળો એ કૌંસ આર રેસ ટુ એન માઇનસ વન પણ આર માઇનસ વન આપણે એસ મળી ગયું, કારણ કે આપણે એસ એના પ્રથમ એન પદનો સરવાળો આપણને કીધો છે. ઓકે, પી શું છે? એના પ્રથમ એન પદો છે એમનો ગુણાકાર છે. આ પ્રથમ એન પદો એમનો ગુણાકાર છે. અહીંયા ગુણાકાર લખ્યો, ગુણાકારમાં જોઈએ તો બધા આ એન પદમાં દરેક પદમાં એ આવે છે એટલે એનો એન વખત ગુણાકાર થયો છે એ એ રેસ ટુ એન થશે. બીજું આર, આરની ઘાતો બદલાતી જાય છે. આરની ઘાત એક બે ત્રણ આધાર સમાન ઘાતોનો સરવાળો એના પ્રમાણે અહીંયા એક વત્તા બે વત્તા ત્રણ વખત માઇનસ વન એન માઇનસ વન આ તો બરોબર છે. અહીંયા આર આ એકચ્યુઅલ બીજું કંઈ નથી, પ્રથમ એન માઇનસ વન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એન એન પ્લસ વન બાય ટુ થી આપણે દર્શાવ્યું. પ્રથમ એન માઇનસ વન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો આમાં એનની જગ્યાએ આપણે એન માઇનસ વન મૂકવાનું એટલે આ વસ્તુ આપણે લખી શકીએ. ઓકે, એના પ્રમાણે લખ્યું આપણને આ વસ્તુ આપણને મળી ગયું, એસ મળી ગયું, પી મળી ગયું. એસ આર શું વ્યાખ્યાયિત કર્યું છે? તો કે એસ અને પ્રથમ સમૃદ્ધ શ્રેણી પ્રથમ એન પદોના વ્યસ્તનો સરવાળો યસ આ ના દરેકના વ્યસ્તનો સરવાળો. અહીંયા વ્યસ્ત લીધું તો યસ આ બી જે સરવાળો છે આ જે વ્યસ્ત પદો છે એ પણ સમૃદ્ધ શ્રેણી જ બનાવે. પણ પ્રથમ પદ હવે થઈ જશે વન બાય એ અને સામાન્ય ગુણોત્તર થઈ જશે વન બાય આર. આ જ વસ્તુ લખવાની છે, પરંતુ એની જગ્યાએ વન બાય એ આરની જગ્યાએ વન બાય આર એ વસ્તુ આપણે લખવાની છે. એના પ્રમાણે લખ્યું એનું સાદુરૂપ આપતા ગયા તો આપણને આર આપણને આ રીતનું મળે છે. ઓકે, ના આપણા પાસે એસ પી અને આર મળી ગયા. જે સાબિત કરવાનું છે સાબિત કરવામાં જે બાજુ વધારે પદો એના પરથી આપણે જસ ઓછા પદ તરફ જઈએ. પી સ્ક્વેર ઇન્ટુ આર એસ ટુ એન યસ પી સ્ક્વેર ઇન્ટુ આર એસ ટુ એન પી સ્ક્વેર લખ્યું આર એસ ટુ એન યસ. પછી સાદું સ્વરૂપ આપતું જવાનું છે, બીજું કઈ જ નહીં, બધા પદો કપાતા જશે અને જસ છેલ્લે આપણા પાસે એસ ટી એન ગાત પ્રકારનું સ્વરૂપ આપ્યું છે. ઓકે, સો આ રીતે દાખલાઓ કરવાના છે, બીજું કઈ જ નથી. ઓકે, છે તો બેઝિક ફંડામેન્ટલ વસ્તુનો જ ઉપયોગ કર્યો છે, નવી કઈ વસ્તુ આપણે વાપરી નથી. ઓકે, સો જસ્ટ ડુ ઇટ. આપણે બીજા દાખલાઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં નેક્સ્ટ 15મો દાખલો લખ્યો છે. જો સમાંતર શ્રેણી અહીંયા શ્રેણી કઈ આપેલી છે વસ્તુનું ધ્યાન રાખવાનું હોય, જો સમાંતર શ્રેણીના પી ક્યુ અને આરમાં પદો અનુક્રમે સ્મોલ એ બી સી હોય તો બતાવો કે સાબિત જ કરવાનું છે. ક્યુ માઇનસ આર ઇન્ટુ એ પ્લસ આર માઇનસ પી ઇન્ટુ બી પ્લસ પી માઇનસ ક્યુ ઇન્ટુ સી બરાબર ઝીરો, ઝીરો સાબિત કરવાનું છે. તો અહીંયા આપણો ઇન્ટેન્શન શું હોવું જોઈએ? દરેક વસ્તુ એક સમાન પદોમાં સમાન સંખ્યાઓ એટલે સમાન ચલોમાં કે એમાં આવી શકે. ઓકે, ના અહીંયા આપણને અહીંયા શું કીધું છે? સમાંતર શ્રેણીના પી ક્યુ અને આરમાં પદો અનુક્રમે સ્મોલ એ અહીંયા જસ સમાંતર શ્રેણી હોય તો સમાંતર શ્રેણીના જે મહત્વના પરિમાણો છે એ પ્રથમ પદ એ અને સામાન્ય તફાવત ડી. ના હવે શું છે? અહીંયા પ્રથમ પદ સ્મોલ એ પણ અહીંયા પીમું પદ એ છે એટલે કે યસ અહીંયા પ્રથમ પદને એ નહીં પણ કેપિટલ એ આપણે ધારીશું અને સામાન્ય ગુણોત્તરને કેપિટલ ડી ધારીશું. ઓકે, યસ બંને વસ્તુ એ રીતે લઈશું. પછી સમગ્રોત્તર શ્રેણી કીધું છે એટલે યસ પી ક્યુ આરમું પદ વ્યાપક પદ પરથી પી ક્યુ આરમું પદ લખાશે. પછી આ વસ્તુઓ લાવવા માટે કેવી રીતે આવે છે એ વસ્તુ આપણે જોઈએ. ઓકે, એટલે કે બધામાં એક સમાન વસ્તુ આવી જવી જોઈએ, કારણ કે ઝીરો લાવવાનું છે એટલે બધું કટ થવું જોઈએ એ આપણને યસ એવી તો ખબર પડે. ઓકે, એટલે અહીંયા આપણે સમાંતર શ્રેણી પ્રથમ પદ કેપિટલ એ તથા સામાન્ય તફાવત કેપિટલ ડી છે. ઓકે, માટે વ્યાપક પદ એન મુ પદ ઇઝ ઇક્વલ્સ ટુ પ્રથમ પદ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી આ વસ્તુ લખાય.
અહીંયા આપણને હવે પી ક્યુ અને આરમાં પદો કીધા છે, માટે પીમું પદ એટલે કે એ પી, આમાં એની જગ્યાએ પી મૂકવાનું એટલે એ પ્લસ પી માઇનસ વન ઇન્ટુ કેપિટલ ડી. આનું મૂલ્ય આપણને આપ્યું શું છે, બના બરાબર એ. એ જ રીતે ક્યુ મૂ પદ, આમાં એની જગ્યાએ ક્યુ મૂકીએ પ્લસ કેપિટલ એ પ્લસ ક્યુ માઇનસ વન ઇન્ટુ કેપિટલ ડી, આનું મૂલ્ય આપણને શું આપ્યું છે, બી. એ જ રીતે આર મૂ પદ, એન બરાબર આર લેવાનું, એ પ્લસ આર માઇનસ વન ઇન્ટુ બી, યસ, એનું મૂલ્ય બી આપણને આપ્યું છે સ્મોલ સી. ઓકે, વન ટુ અને યસ, જે આપ્યું છે એના પર આપણે આટલી ઇન્ફોર્મેશન મળે. હવે જે આપણે સાબિત કરવાનું છે, યસ, ત્રણેયમાં કેપિટલ એ અને ડી આવે છે, ક્યુ માઇનસ આર ઇન્ટુ એ. ઓકે, ના અહીંયા ક્યુ માઇનસ આર ઇન્ટુ એ, યસ, ક્યુ માઇનસ આર, તો ક્યુ માઇનસ આર કેવી રીતે આવી શકે છે, આમાંથી આપણે આ વાત કરીશું. યસ, એ એ કટ થઈ જશે, ક્યુ માઇનસ આર થશે, વન કટ થઈ જશે, બી મળી જશે, બી માઇનસ સી મળશે. યસ, એટલે કે યસ અહીંયા બધામાં એવી વસ્તુ થશે. આર માઇનસ પી કેવી રીતે આવશે, તો યસ આર અહીંયા બે રીતે એકચ્યુઅલી કરી શકો છો. એની જગ્યાએ તમે આ મૂકશો, એ પણ થોડું લાંબુ થશે, ડાયરેક્ટ એની જગ્યાએ આ મૂલ્ય મૂકી દેશો, આખું એ અને ડીમાં પરિવર્તન થઈ જશે, પણ થોડું લાંબુ થશે. એની જગ્યાએ તમે ક્યુ માઇનસ આર, ક્યુ માઇનસ આર આ બેનો તફાવત લેશો, ક્યુ માઇનસ આર આર માઇનસ પી એટલે કે યસ આ બેનો તફાવત, પી માઇનસ ક્યુ એટલે આ બેનો તફાવત, યસ, એ રીતે કરશો તો યસ તમારો સરળ, એ સરળ. અધરવાઇઝ બીજો રસ્તો એ પણ છે, સીધે સીધો આ એબીસી ના મૂલ્યો આ અહીંયા મૂકશો ને તો પણ તમારો જવાબ આવશે, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, ક્યુ માઇનસ આર છે ને, યસ, એટલે કે અહીંયા ટુ માઇનસ થ્રી, એમાંથી એક કટ થઈ ગયું, યસ, આ બાકી રહેશે ક્યુ માઇનસ આર, માઇનસ વન માઇનસ માઇનસ વન પ્લસ આ બંને કટ થઈ જશે, બાકી રહેશે ક્યુ માઇનસ આર ઇન્ટુ ડી ઇઝ ઇક્વલ્સ ટુ બી માઇનસ સી. ઓકે, એટલે આનો અર્થ થશે ક્યુ માઇનસ આર ઇઝ ઇક્વલ્સ ટુ બી માઇનસ સી છેદમાં કેપિટલ ડી. એ જ રીતે આપણને નેક્સ્ટ છે આર માઇનસ પી. આર માઇનસ પી માટે યસ ત્રણ માઇનસ એક, ત્રણ માઇનસ એટલે એ કટ થઈ ગયું, આર માઇનસ પી ઇન્ટુ ડી સી માઇનસ એ. અહીંયા આર માઇનસ પી ઇઝ ઇક્વલ્સ ટુ સી માઇનસ એ છેદમાં ડી, પાંચ કેસો. એ જ રીતે પી માઇનસ ક્યુ, એક માઇનસ ટુ, યસ, વન માઇનસ ટુ, એ કટ, પી માઇનસ ક્યુ ઇન્ટુ ડી બરાબર એ માઇનસ પી. અહીંયા પી માઇનસ ક્યુ ઇઝ ઇક્વલ્સ ટુ એ માઇનસ પી છેદમાં ડી સિક્સ. ક્યુ માઇનસ આર, આર માઇનસ પી અને પી માઇનસ ક્યુ, યસ, એ બી સી ડી માં મળી ગયા. હવે આના માટે મૂકવાનું. ઓકે, ડાબી બાજુ ઇઝ ઇક્વલ્સ ટુ ક્યુ માઇનસ આર ની જગ્યાએ આપણે બી માઇનસ સી છેદમાં ડી ઇન્ટુ એ પ્લસ આર માઇનસ પી ની જગ્યાએ સી માઇનસ એ છેદમાં ડી ઇન્ટુ બી પ્લસ પી માઇનસ ક્યુ ની જગ્યાએ એ માઇનસ બી છેદમાં ડી ઇન્ટુ સી. યસ, બધાના છેદમાં ડી છે એટલે ડી લસા નીકળ. યસ, સારું સ્વરૂપ આપીશું, આ મળશે આપણને એ બી માઇનસ એ સી પ્લસ અહીંયા બી સી માઇનસ એ બી પ્લસ એ સી માઇનસ બી સી. ઓકે, યસ, અહીંયા જોઈશું તો યસ એ બી માઇનસ એ બી આ વસ્તુ કટ થઈ જાય છે, માઇનસ એસી પ્લસ એસી પ્લસ બીસી માઇનસ બધું કટ થઈ ગયું, શૂન્ય થઈ ગયું,
शून्य पर या डी किसी इक्वल टू जीरो बराबर छह. ओके सो जस्ट आ रीते अपने आ दाखलो करवानो छे, बीजू कई जमा करवानो नथी. ओके एक्चुअली नवू कोई वस्तु अहीं आवती पण नथी. ओके सो दीज आर द थिंग्स अहीं जे मैं समांतर श्रेणी अपने पदों कीधा छे पी क्यू अने आर. समांतर श्रेणी प्रथम पद ने सामान्य तफावत केपिटल अने केपिटल डी लीधो कारण के अहीं स्मोल ई ए वपराई गयो छे एटला माटे आपणे आ वस्तु करी छे, बीजू कई ज नथी कर्युं. यस एनो उपयोग कर्यो छे ने यस आ वस्तु साबित करवानी छे. मने एबीसी अहीं व्याख्यायित थई गया કાં તો ક્યુ માઇનસ આર લાવો અથવા તો એની જગ્યાએ આ વસ્તુ ડાયરેક્ટ મૂકશો તો પણ આ રીતે ડાયરેક્ટ મૂકવામાં છે ને થોડું કોમ્પ્લિકેટેડ થશે અને થોડું મોટું થઈ જશે. ઓકે પણ આ રીતે લખવામાં તફાવત લખવામાં થોડું સરળ થાય છે, બીજું કઈ જ નથી. ઓકે જસ્ટ બંને રીતે કરી શકો, તમે આ રીતે પ્રયત્ન કરો તો એ રીતે પણ કરી શકો છો. તમારો જવાબ આવશે જ, કઈ નવું નવું કરવાનું હોતું નથી. જે હોય વસ્તુ જે એક્સપ્લેનેશન આપેલું હોય જે પ્રમાણમાં દાખલામાં માંગ્યું હોય એ પ્રમાણે વસ્તુ મુક્તિ જવાની આપણો જવાબ આવતો છે. ઓકે સો જસ્ટ ડુ ઇટ. આપણે હજુ પણ એક દાખલો જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા મેં એક આ 16મો એક્ઝામ્પલ લખ્યો છે. યસ સમજવા જેવો છે, મજા આવે એવો છે. જે મૂળભૂત સમગુણોત્તર શ્રેણીના જે આપણે લાક્ષણિકતાઓ ભણી હતી કે ગુણધર્મો જે ભણ્યા હતા એનો જ ઉપયોગ કરવાનો છે, બીજું કઈ જ નથી. જસ્ટ એક્ઝામ્પલ વાંચીએ. જો એ કૌંસમાં વન અપન બી પ્લસ વન અપન સી કોમા બી કૌંસમાં વન અપન સી પ્લસ વન અપન એ કોમા સી કૌંસમાં વન અપન એ પ્લસ વન અપન બી સમાંતર શ્રેણીમાં હોય તો સાબિત કરો કે એ બી સી સમાંતર શ્રેણીમાં છે. યસ આ વસ્તુ આપેલી તો કે સાબિત કરવું જોઈએ. યસ આપણને ખબર છે કે સમાંતર શ્રેણીમાં જો સમાંતર શ્રેણીના દરેક પદમાં એક સમાન પદ ઉમેરીએ કે એક સમાન પદને આપણે બાદ કરીએ તો મળતી નવી શ્રેણી એ સમાંતર શ્રેણી જ હોય. એ જ રીતે સમાંતર શ્રેણીના પ્રત્યેક પદને શૂન્યતર સંખ્યા વડે ગુણીએ અથવા તો શૂન્યતર સંખ્યા વડે ભાગીએ અને પરિણામે જે નવી સમાંતર શ્રેણી જે નવી શ્રેણી મળે એ પણ સમાંતર શ્રેણી જ હોય. યસ આ જે ગુણધર્મો આપણે જે ભણ્યા હતા શરૂઆતમાં, આ જે સરવાળા બાદ એક સમાન પદ ઉમેરીએ એક સમાન પદ બાદ કરીએ એક સમાન શૂન્યતર સંખ્યા વડે ગુણીએ કે સમાન શૂન્યતર સંખ્યા વડે ભાગીએ અને પરિણામે જે નવી સમાંતર શ્રેણી જે આપેલી હોય તો એના પ્રત્યેક પદને પરિણામે જે નવી શ્રેણી મળે એ પણ સમાંતર શ્રેણી, એ જ વસ્તુ અહીંયા કન્સેપ્ટ વાપરવાનો છે, બીજું કઈ જ નથી. જસ્ટ બતાવું છું કઈ રીતે. ઓકે અહીંયા યસ એ વન અપન બી પ્લસ વન અપન સી બી વન અપન સી પ્લસ વન અપન એ સી વન અપન એ પ્લસ વન અપન બી યસ સમાંતર શ્રેણીમાં છે. ઓકે માટે આપણે સાદું સ્વરૂપ આપીએ તો યસ એ અહીંયા બી પ્લસ સી છેદમાં બી સી આ વસ્તુ થશે. ઓકે યસ એ જ રીતે અહીંયા બી કૌંસમાં એ પ્લસ સી છેદમાં એ સી સારું સ્વરૂપ જ આપ્યું છે. સી કૌંસમાં એ પ્લસ બી છેદમાં એ બી સમાંતર શ્રેણીમાં છે. ઓકે માટે હજુ પણ એ છૂટું કરી શકતા એ બી પ્લસ એ સી છેદમાં બી સી એ બી પ્લસ બી સી છેદમાં એસી એસી પ્લસ બીસી છેદમાં એબી સમાંતર શ્રેણીમાં છે. યસ આપણે નવું કઈ જ નથી કર્યું, જે છે વસ્તુનું સારું સ્વરૂપ. હવે અહીંયા ઓબ્ઝર્વ કરો એબી એસી છે, બીસી ખૂટે છે છેદમાં છે, એબી બીસી છે, એસી અહીંયા ખૂટે છે એ છેદમાં છે, એસી બીસી છે એ બી ખૂટે છેદમાં છે. યસ બધામાં એક સમાંતર શ્રેણીના પ્રત્યેક પદમાં એક સમાન પદ ઉમેરવામાં આવે તો નવી જે શ્રેણી બને એ પણ સમાંતર શ્રેણી હોય. એ લાવવા માટે અહીંયા દરેકમાં હું પ્લસ વન ઉમેરું છું. માટે અહીંયા એ બી પ્લસ એસી છેદમાં બીસી પ્લસ વન એ બી પ્લસ બીસી છેદમાં એસી પ્લસ વન
AC plus BC छेदमा AB plus 1 समांतर श्रेणीमा छे यस आ करवानो कारण यस एक समान पद मारे लावा छे जो खूटे जो छेदमा छे एने लावा माटे भी यस અને આપેલ સમાંતર શ્રેણી પ્રત્યેક પદમાં એક સમાન પદ ઉમેરવામાં આવે જે નવી શ્રેણી બને એ પણ સમાંતર શ્રેણી જ હોય છે ગુણધર્મ ઉપયોગ કર્યો લસા લેશું તો અહીંયા એબી પ્લસ એસી પ્લસ બીસી છેદમાં બીસી એ જ રીતે અહીંયા એબી પ્લસ બીસી પ્લસ એસી છેદમાં એસી એ જ રીતે એસી પ્લસ બીસી પ્લસ એબી છેદમાં એબી સમાંતર શ્રેણીમાં છે આ વસ્તુ આપણને મળી ગઈ યસ અહીંયા ઓબ્ઝર્વ કરજો તો અંશમાં ત્રણેયમાં સમાન પદ છે યસ એના વડે ભાગીશું તો યસ સમાંતર શ્રેણીના પ્રત્યેક પદને એક સમાન સંખ્યા વડે ભાગવામાં આવે પરિણામે જે નવી શ્રેણી મળે એ પણ સમાંતર શ્રેણી હોય યસ એ પણ સમાંતર શ્રેણી થશે કારણ કે ત્રણે પદો સમાન છે યસ માટે અહીંયા એબી પ્લસ એસી પ્લસ એબી પ્લસ બીસી પ્લસ એસી વડે ભાગવાનું છે દરેક પદને અહીંયા વન અપન બીસી વન અપન એસી વન અપન એબી સમાંતર શ્રેણીમાં છે યસ હવે મારા પાસે બીસી છે એ ખૂટે છે એસી છે બી ખૂટે છે એબી છે સી ખૂટે છે એબીસી વડે ગુણીશું એટલે યસ સમાંતર શ્રેણી પ્રત્યેક પદને સમાન સંખ્યા વડે ગુણીએ તો જે નવી શ્રેણી મળે એ પણ સમાંતર શ્રેણી છે એટલે યસ અહીંયા એબીસી વડે ગુણીએ છે અહીંયા એબીસી વડે ગુણીએ એબીસી છેદમાં બીસી અહીંયા એબીસી છેદમાં એસી એબીસી છેદમાં એબી સમાંતર શ્રેણીમાં છે યસ એના બેઝિક ગુણધર્મો જ છે બીજું કઈ જ નથી આમાં બી સી બી સી કટ થઈ ગયા એ સી એ બી યસ બાકી રહ્યું એ અહીંયા બી સી સમાંતર શ્રેણીમાં છે જે આપણે સાબિત કરવાનું છે યસ નથિંગ બટ અહીંયા જસ્ટ દાખલો ગણવામાં આપણને આ વસ્તુ પહેલા તો આ ત્રણ પદોમાં સાદું સ્વરૂપ જ આપ્યું છે એના પછી આપણે એબીસી ને સમાંતર શ્રેણીમાં લાવવાનું એટલે સમાનતા લાવવાનો પ્રયત્ન કરીએ છીએ અહીંયા અંશમાં બીસી ખૂટે છે અહીંયા અંશમાં એસી ખૂટે છે યસ એબી બીસી ને એસી એ ત્રણ વસ્તુ છે અહીંયા એબી ખૂટે છે એ લાવવા માટે મેં એક એક ખોલ્યું આપણે સમાંતર શ્રેણીમાં દરેક પદમાં સમાન પદ એક સમાન સંખ્યા ઉમેરવામાં આવે તો નવી જે શ્રેણી બને એ બી સમાંતર શ્રેણી જ લાવવા દરેકમાં એક એક ઉમેરી તો નવી શ્રેણી જે બની એ પણ સમાંતર શ્રેણી આ સ્વરૂપમાં જોઈશું તો અંશમાં ત્રણેયમાં સમાન પદ છે તો યસ આપેલ સમાંતર શ્રેણીના પ્રત્યેક પદને એક સમાન પદ વડે ભાગવામાં આવે તો પરિણામે જે નવી શ્રેણી મળે એ પણ સમાંતર શ્રેણી જો થઈ જશે એના હિસાબે અહીંયા એબી પ્લસ બીસી પ્લસ એસી વડે આપણે ભાગ્યું છે તો યસ નવી શ્રેણી જે મળી એ પણ સમાંતર શ્રેણી છેલ્લે એબીસી વડે ગુણીને યસ એબીસી આપણે લાવી દીધું યસ આ રીતનું છે યસ મજા આવે જસ્ટ ટેકનિકલ એક્ઝામ્પલ છે એ રીતે આપણે કરવાનું ઓકે તો યસ અહીંયા સુધી હું આજનું મૂકું છું 16મું ઓલમોસ્ટ આ અડધું ચેપ્ટર તો થઈ ગયું છે ઓકે નાઉ અહીંયા અમુક આગળ દાખલાઓ તો મેં તમને હોમવર્કમાં પણ આપ્યા જ છે એટલે વાંધો તો નહીં જ આવશે છતાં જેટલું બનશે એટલું વહેલું ફિનિશ કરવાનો પ્રયત્ન કરીશ પરંતુ આમાં જેટલા દાખલાઓ હું તમને કરાવડાવું છું તમે પોતે પણ એ ગણવાનો પ્રયત્ન કર્યો કોઈ અહીંયા હું કોઈ હોમવર્ક નથી આપી રહ્યો જે આપવાનું તો આ સ્વાધ્યાયમાંથી મેં પહેલા આપી દીધું છે બાકીના જે બતાવવાના છે બાકી તમને બતાવવાના છે એના પ્રમાણે આગળ હું તમને બતાવતો જઈશ તો યસ જેટલા મેં ગણ્યા છે બોર્ડ પરથી તો લખવાના છે છતાંય જાતે યસ વિચારીને કઈ રીતે થાય છે એ રીતે ગણવાનો પ્રયત્ન કરવાનો છે ઓકે આજનું લેક્ચર અહીંયા ફિનિશ કરીએ છીએ.